गुड मॉर्निंग विद्यार्थी मित्रों, एसवी एजुकेशन में आपनु हार्दिक स्वागत छे। धोरण 7 विषय गुजराती, काव्य नंबर 2, आजनी घड़ी रड़िया मणि। कविनु नाम से नरसिंह मेहता। तो कविनु परिचय जोईशुं। नरसिंह मेहतानो जन्म भावनगर जिल्लाना तणाजामां थयो हतो। तेमना विशे घणी मान्यताओ प्रचलित छे। नरसिंह मेहता जूनागढ़मां रहता हता। तेमणे आखू जीवन भक्ति कीर्तनमां विताव्युं हतुं। संत कवियोमां तेमनुं मान भर्युं स्थान छे। जो के नरसिंह मेहतानो जन्म भावनगर जिल्लाना तणाजा गामनी अंदर थयो हतो। तेवो तेमना विशे घणी बधी मान्यताओ प्रचलित छे। लेकिन नरसिंह मेहता એ જૂનાગઢમાં રહેતા હતા। તેમણે આખું જે જીવન છે એ કે ભક્તિ કીર્તનમાં વિતાવ્યું હતું। સંત કવિઓમાં તેમનું માન બળ્યું સ્થાન છે। આજની જે ઘડી રડિયામણી સુંદર લોકગીત છે। આ એક લોકગીત છે કે આ ગીતમાં એક સખી અન્ય સખીઓને વાહલાજીના આવવાના સમાચાર આપે છે। કોઈ મહેમાન આવવાના હોય ત્યારે યજમાન જે રીતે તૈયારી કરે છે તેવી જ રીતે અહીં પ્રભુના આવવાની રાહ જોતી સખીઓ કરે છે। આખું એ વાતાવરણ ભક્તિમય સ્વાગતભર્યું અને ઉત્સાહમય બની રહે છે। એટલે કે આજની જે ઘડી છે આ ખૂબ જ સરસ મજાની શ્રી કૃષ્ણ ભગવાન જે વધારવાના છે તેના શુભ સમાચાર મળ્યા છે। એટલા માટે જે સખીઓ છે એમનું જે આવવાની જે પ્રભુજી આવવાના છે એના અવસર આનંદનો અવસર છે। એટલા માટે આખું એ જે વાતાવરણ છે એ સ્વાગતની તૈયારી કરી રહી છે। લીલા સુખા વાસને કાપીને એના રૂડા મંડપ રચાવ્યા છે અને બારણે તો આંસુ પાલવના આંબા અને નારિયેળના પાનના તોરણિયા બંધાવી તોરણ બાંધી છે અને આંગણે મોતી વડે એમણે સાથિયા પણ પૂર્યા છે। ગંગા અને જમના નદીના પવિત્ર જળ મંગાવી જળ વડે વહાલા શ્રી કૃષ્ણના ચરણ ધોઈ એમના માટે આ પ્રસંગ એમને ધોઈને શ્રી કૃષ્ણ પધારવાના સુપ્રસંગે સખીઓ બધી ભેગી મળીને કૃષ્ણના મંગળ ગીતો છે એ ગાવાની તૈયારી કરે છે। તો આ જે આખું વાતાવરણ છે એ પ્રભુજી આવવાના છે, પધરામણી કરવાના છે એવા સમાચાર સખીઓને મળી જાય છે। તો એમની જે ઘડી છે એ ખૂબ જ સરસ મજાની છે। એટલા માટે આ કાવ્ય છે આજની ઘડી રડિયામણી। તો આ જે કાવ્ય છે એને આપણે પઠન કરીએ। સખી આજની ઘડી તો રડિયામણી, રે સખી આજની ઘડી તો રડિયામણી, મારો વાલ જીભ આયાની વાદામણી જી રે સખી આજની ઘડી તો રડિયામણી, સખી આલા લીલામાં સવડાવીએ મારા વાલાજીના મંડપ રચાવીએ જી રે સખી આજની ઘડી તો રડિયામણી, તરીએ તોરણે બરે બંધાવીએ મોતડે ચોકો પૂરાવીએ ધીરે સખી આજની ઘડી તો રડિયામણી, ગંગા જમનાની રમંગાવીએ મારા વાલાજી ચરણે પાકારીએ ધીરે સખી આજની ઘડી તો રડિયામણી,
સહુ સખીઓ મળીને આવીએ, વાલાજીના મંગળ ગવડાવીએ. જીરે સખી આજને ગળી તો રડિયા મણી, પૂરો પૂરો સુહાગણા સાથીઓ. ઘેર મલપ તો આવે હરી હાથી, જીરે સખી આજને ગળી તો રડિયા મણી. અતિ મીઠડા થકી થાય મીઠો ડોરે સખી, આજ નીકળી તો રડિયા મણી. મહેતા નરસ્યાનો સામી મેં દીડો, જીરે સખી આજ નીકળી તો રડિયા મણી. આજ નીકળી તો રડિયા મણી સખી, મારો વાલજી આવ્યા પાવતરામ. જીરે સખી આજ નીકળી તો રડિયા મણી. તો બાળકો, તમારે પણ આ જે કાવ્ય છે એ તમારે ઘરે પઠન કરવાનું રહેશે. તો સખી આજની ઘડી રડિયામણી, મારા વહાલાજી આવ્યાની વધામણી. જીરે સખી એટલે કે હે સખી, આજ મારા વહાલા શ્રી કૃષ્ણની વધરામણીના સમાચાર મળ્યા છે, તેથી આજે મારે ત્યાં આનંદનો અવસર છે. સખી આલા લીલા વાસ વડાવીએ, મારા વહાલાજીના મંડપ રટાવીએ. જીરે સખી એટલે કે હે સખી, મારા શ્રી કૃષ્ણ ભગવાનના સ્વાગતની તૈયારી કરીએ. લીલા સુખા વાસ વાળીને એના રૂડા મંડપ રચીએ. તોરીએ તોરણ ભારે બંધાવીએ, મોતીડે ચોક પુરાવીએ. જીરે સખી એટલે કે બારણે એટલે કે દરવાજે આસોપાલવના આંબા અને નારિયેળના પાનના તરિયા તોરણ બાંધીએ, આંગણે મોતી વડે સાથિયા પૂરીએ. એટલે કે જે દરવાજો છે એટલે કે વાણું છે ત્યાં આપણે તોરણ બનાવીને, એટલે કે આંબા અને નારિયેળના પાનના તોરણ બનાવી એને બાંધીએ, અને આંગણે એટલે કે આંગણામાં આપણે મોતીદા વડે સાથિયા પુરાવીએ. ગંગા જમનાના નીર મંગાવીએ, મારા વહાલાજીના ચરણ પખાડીએ. જીરે સખી એટલે કે ગંગા અને જમના નદીના પવિત્ર જળ મંગાવીએ, એ જળ વડે વહાલા શ્રી કૃષ્ણના ચરણ ધોઈએ. એટલે કે આપણે ગંગા અને જમના નદીનું આ જે પવિત્ર જળ છે, પાણી છે, એને મંગાવીને એ પાણી વડે વહાલા શ્રી કૃષ્ણજીના ચરણ એટલે કે પગ છે એને આપણે સાફ કરીશું, ધોઈ નાખીશું. મારા વહાલાજીના પર પખાડીએ. જીરે સખી સહુ સખીઓ મળીને આવે, એટલે કે શ્રી કૃષ્ણના પધરામણીના આવા શુભ પ્રસંગે હે સખીઓ, ચાલો આપણે ભેગા મળીને શ્રી કૃષ્ણના મંગળ ગીતો ગાઈએ. વાલાજીના મંગળ ગવડાવીએ. જીરે સખી પૂરેપૂરો સુહાગણ સાથીઓ, એટલે કે હે સૌભાગ્યવતી સ્ત્રીઓ, આ શુભ પ્રસંગે સાથીઓ પૂરી આજે શ્રી કૃષ્ણ ઠામામથી લલપતા હાથીની જેમ ઘરે પધારી રહ્યા છે, તો આપણે એમને આપણે સૌ સાથે મળીને એમનું સ્વાગત કરીએ. મહેતા નરસિંહનો સ્વામી મેં દીઠડા. જીરે સખી એટલે કે નરસિંહ મહેતાના સ્વામી, અતિ વહાલાથી વધુ વહાલા એવા શ્રી કૃષ્ણને મેં દીઠા છે. એટલે કે આ નરસિંહ મહેતાનો સ્વામી શ્રી કૃષ્ણ છે, એને તો ઘણા વહાલા છે એવા મેં શ્રી કૃષ્ણને એમને તમને આપ્યા છે. એટલા માટે સખીઓ પણ ખૂબ જ આનંદમાં છે, કેમ કે શ્રી કૃષ્ણ પધારવાના છે એવા શુભ સમાચાર એ બધી ગોપીઓને પણ મળી ગઈ છે. એટલે કે આજની જે ઘડી છે એ ખૂબ જ સરસ મજાની છે. તો આ બાળકો, અહીંયા આ જે કાવ્ય છે આજની ઘડી રડિયામણી, એ અહીંયા પૂર્ણ થાય છે. ખૂબ ખૂબ આભાર તમારો.